હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? જો નજર નાખો એમસીક્યુ ની અંદર શું કીધેલું છે, ટોરોઇડમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં બિંદુએ શૂન્ય મળશે? ટોરોઇડના લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યાએ ઝીરો હોય છે? બેટા યાદ છે ને આપણે આડછેદ લીધો તો, ને આડછેદ લીધા પછી આપણે મસ્ત મજાનો જે નિયમ હતો એમ્પિયર બાબતનો, સર્કિટલ નિયમ, ઇન્ટિગ્રેશન B ડોટ dl is equal to mu 0 sigma I, બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ઝીરો થયું હતું, કેમ કે જેટલો વિદ્યુત પ્રવાહ બેટા અહીંયાથી બહાર આવતો હતો એટલો જ અહીંયા અંદર જતો હતો, જેટલા અહીંયા ડોટ હતા એટલા જ અહીંયા ચોકડી હતા, યાદ છે? આ બધામાંથી વિદ્યુત પ્રવાહ બહાર 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 અંદર બધામાં ચોકડી 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 ચોકડી, જેટલા ડોટ એટલી જ ચોકડીઓ થઈ હતી, જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવે એટલો જ વિદ્યુત પ્રવાહ અંદર જવાનો છે. તો બિંદુ એ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળતું હતું બેટા, સોરી ચુંબકીય ક્ષેત્ર કેટલું મળતું હતું, શૂન્ય મળતું હતું. જ્યારે અંદરના બિંદુની કહાની કરેલી હતી, અંદર અંદર આપણે એમ્પિયર બાબાનું લૂપ વિચારેલું હતું, ઇન્ટિગ્રેશન B ડોટ dl યાદ આવે છે ને, સંકલનમાં B ડોટ dl is equal to mu 0 sigma I, જ્યાં sigma એટલે કે ઘેરાયેલો પ્રવાહ. તો અંદર તો બેટા કોઈ પણ જાતનો પ્રવાહ ઘેરાતો જ નથી, પ્રવાહ ઘેરાતો નથી, ઘેરાયેલો પ્રવાહ જો તમે ઝીરો કરશો તો ઓબ્વિયસલી dl તો ઝીરો નથી, તો ચુંબકીય ક્ષેત્ર જ શું મળવાનું છે, ઝીરો. તો A આગળ પણ ઝીરો, B આગળ પણ ઝીરો, C આગળ ના બેટા ના, C આગળ ઝીરો નહીં થાય. C આગળનું ચુંબકીય ક્ષેત્ર ખબર છે અંદર માટે બેટા ચુંબકીય ક્ષેત્ર થવાનું છે μ0 ni, કેમ કે અહીંયા બેટા ઘેરાયેલો પ્રવાહ ઝીરો નથી, અહીંયા કંઈક પ્રવાહ ઘેરાશે. જ્યારે તમે એમ્પિયર બાબાનું આ ટાઈપનું સર્કિટલ લૂપનો વિચાર કરશો, જેટલી પણ અહીંયા ચોકડી 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 લાગે એ દરેક ઘેરાયેલો પ્રવાહ છે, જેના વડે ચુંબકીય ક્ષેત્ર મળશે. કેટલું મળશે, μ0 ni. અહીંયા બેટા જવાબ શું ટીક કરશું, ક્યાં બિંદુએ શૂન્ય મળશે? તો પ્રેમથી કોક એક કરીને આવશે, પ્રેમથી કોક બી કરીને આવશે, પણ જો એ કે બી કર્યું તો બટકાઈ જશે. કેમ? કેમ કે નીચે છે એ તથા બી બંને, તો એ તથા બી બંને બિંદુએ બેટા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. થેન્ક યુ બચ્ચા પાલડી, થેન્ક યુ સો મચ.